આણંદ જિલ્લાના ઈસણાઓ ગામના યુવાન ખેડૂત વિમલ પટેલ દ્વારા પારંપરિક ખેતીથી કંઈક અલગ કરવાના પ્રયાસરૂપે જળભ્રામીની ખેતી કરવામાં આવી રહી છે રૂઢિગત ખેતી કરતાં વધુ ફાયદો આપતી આ ઔષધીય ખેતીમાં ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે એક એકર જમીનમાં છેલ્લા ચાર વર્ષથી આયુર્વેદિક ઔષધિ જળભ્રામ્મીની ખેતી કરવામાં આવી રહી છે જેનાથી તેમને સારો એવો આર્થિક ફાયદો મળ્યો સામાન્ય રીતે આણંદના ખેડૂતો ડાંગર ઘઉં અને કેળા જેવા પાકોની રૂઢિગત ખેતી કરતા હોય છે જેની સરખામણીમાં વિમલભાઈએ ઔષધીય પાક ભ્રાહ્મીની ખેતીમાં ઓછા ખર્ચે સારી ઉપજ મળે છે અને પારંપરિક ખેતી કરતા ખૂબ જ આર્થિક ફાયદો થાય છે હજાર સુધીની આવક થાય છે વર્ષે આમાં જાજો તો કોઈ રોગ ડીસીઝ આવતા નથી પણ ખાલી એક લશ્કરી આવે છે અને તે ખાસ ચોમાસામાં અને થોડા ઘણા છે જે હું ઓર્ગેનિક ખેતી કરું છું એટલે આકડો અને સીતાફળના પાન લીમડો એથી કંટ્રોલ કરી લઉં છું અન્ય ખેડૂતોને હું એ જ પ્રેરણા આપું કે પરંપરાગત ખેતીના બદલે તમે જો થોડાક બીજા અલગ પાક કરો તો તમારે એની અંદર મતલબ સારી આવક મળી રહેશે આપણને